नमस्कार, महफिल इन लॉकडाउन में आज धारदार पत्रकार, थ्रिलर नॉवेलिस्ट, प्रसिद्ध कटार लेखक, तलवार जेवी कलम ना मालिक साहित्यकार जयवत त्रिवेदी। नमस्ते दर्शक मित्रों, नौबत ना माध्यम थी आज आपने मळी रहा छे। लॉकडाउन बहु मुश्किल समय छे। समय कितनी बार आपड़ा माटे बहु कोयडा रूप होय, अपने एम थाय के निरात मळे, राहत मळे। हवे जे राहत एक सांपी मळे छे त्यारे आपने ए राहत पण नडे એને સમજી શકાય એવી વાત છે। રોજિંદી વ્યસ્તતાઓનું મૂલ્ય પણ અત્યારે સમજી શકાય, પણ આ અનિવાર્ય છે, આપણા સૌ માટે જરૂરી છે, આપણા સ્વાસ્થ્ય માટે, વ્યક્તિગત રીતે, પરિવાર માટે અને સમગ્ર દેશ માટે, માનવ જાત માટે આ જરૂરી છે। એટલે લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરીએ એ ઈચ્છનીય છે। હવે આપણે જે વાત કરવી છે, નોબતનો આ જે પ્રયાસ છે કે આ સમયને આપણે ફળદાયી કેવી રીતે બનાવી શકીએ, મારા પહેલા ઘણા બધા વિદ્વાનોએ આ વિશે વાત કરી હશે, પોતપોતાના દ્રષ્ટિકોણ કયા હશે, પોતાની રીતે એમણે કંઈક નવા વિચારો પણ આપ્યા હશે। હું આજે જે વાત કરવા માંગુ છું બહુ સાધારણ છે, વાંચન। આ સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે થઈ શકે? પહેલી વાત કે અત્યારે પુસ્તકો વાંચવા પણ એટલા મુશ્કેલ છે, કારણ કે બહાર જઈ શકાય એમ જ નથી અને ઘરમાં તો કેટલા પુસ્તકો। ત્યારે હું બે એવા પુસ્તકોની વાત કરવાનો છું જે તમને ઓનલાઈન અવેલેબલ છે, અને મને જો કોઈ રીડિંગનો સિલેબસ તૈયાર કરવાનો કે જે પ્રમાણે ભણતરનો એક સિલેબસ છે કે પહેલા ધોરણમાં આવશે, પાંચમા ધોરણમાં આવશે, એમ રીડિંગનો સિલેબસ જો મને કોઈ તૈયાર કરવાનો કે તો હું જે પહેલા પગથિયા કહું છું કે સદનસીબે બંને ઓનલાઈન અવેલેબલ છે। મતલબ કે તમે અત્યારે લોકડાઉનના આ સમયમાં મોબાઈલ પર કે ઇન્ટરનેટ ઉપર, લેપટોપ ઉપર તમે એ પુસ્તકો મેળવી શકો એમ છો। એ પુસ્તકો વિશે મારે વાત કરવી છે કે શા માટે વાંચવા જોઈએ। યોગાનો યોગ એવો છે કે અત્યારે 2020ની સાલ ચાલે છે, બરાબર 100 વર્ષ પહેલા આ પુસ્તકો લખાયા છે, અને આજે પણ એનું મૂલ્ય એટલું જ છે, કદાચ આવનારા 500 વર્ષ પછી પણ એનું મૂલ્ય એટલું એટલું જળવાયેલું રહેશે, જ્યાં સુધી ધરતીના પટ ઉપર એક વ્યક્તિ ગુજરાતી ભાષા બોલે છે ત્યાં સુધી આ પુસ્તકો અને આ લેખકોના નામ લેવા જ પડશે, લેવાતા જ હશે। અને એ બે લેખકો એટલે ઝવેરચંદ મેઘાણી અને કનૈયાલાલ મુનશી, અને એ પુસ્તકો એટલે સૌરાષ્ટ્રની રસધાર અને કનૈયાલાલ મુનશીની વિખ્યાત 3 નવલકથાઓ, જે એક જ કથાનો મણકો છે, જે 3 અલગ અલગ ભાગ છે, પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજ। મિત્રો, આજથી 100 વર્ષ પહેલા લખાયેલી આ એક એવી કૃતિઓ છે જે ગુજરાતી પરંપરા, ગુજરાતી માનસિકતા, ગુજરાતી વિશેષતાને બહુ જ આબાદપૂર્વક રજૂ કરે છે। સૌરાષ્ટ્રની રસધારની આપણે વાત કરીએ, ઘણા લોકોને એવો પ્રશ્ન થાય કે ભાઈ આ તો સૌરાષ્ટ્રની વાત છે, સૌરાષ્ટ્રની રસધાર છે, અને હું તો વલસાડ રહું છું, મને આમાં બહુ રસ ન પડે, હું તો ઉત્તર ગુજરાતનો છું, મને સૌરાષ્ટ્રની વાતમાં કેમ રસ પડે? સવાલ સાચો છે, કારણ કે સૌરાષ્ટ્રની રસધાર એટલે આપણા મનમાં એક એવી છાપ બને કે આ સૌરાષ્ટ્રની વાત છે, પરંતુ આ ગુજરાતીપણાની રસધાર છે। એક એક વાત 24 કેરેટની સોનાની લગડી જેવી મજબૂત છે, અને એટલી જ મક્કમ, એટલી જ સરસ રીતે ઝવેરચંદ મેઘાણીએ એની માવજત પણ કરી છે। 5 ભાગમાં સૌરાષ્ટ્રની રસધાર લખાય, અસંખ્ય વિષયો એમાં આવરી લેવાયા છે, લોકજીવનની વાત છે, પરંતુ માનવ જીવનની વાત છે, માનવીય લાગણીઓ, માનવીય સંવેદનાઓ, મૂલ્યો, પરાક્રમ, લાગણી, પ્રેમ, આ બધા જ પાસાઓ આ 5 ભાગોની જુદી જુદી વાર્તાઓમાં વ્યક્ત થયેલા છે। એક બહુ સરસ સર્વે થયેલો હતો ઓક્સફર્ડ યુનિવર્સિટી તરફથી 1985 આસપાસ, એક્ઝેક્ટ સાલમાં કદાચ મારે ફરક હશે, પણ 80-90નો દાયકો હતો, અને એમાં વિશ્વની શ્રેષ્ઠ વાર્તાઓ વિશે એક મોજણી કરવામાં આવેલી વૈશ્વિક સ્તરે, અને એમાં જે વાર્તાને સ્થાન મળેલું હતું એ વાર્તાનું નામ હતું ઓળિમ્પો, અને એના લેખક હતા ઝવેરચંદ મેઘાણી। એ ઓળિમ્પો પણ સૌરાષ્ટ્રની રસધારના 5 પૈકીના એક ભાગમાં સામેલ છે। આ 5-5 ભાગ ઓનલાઈન અવેલેબલ છે, કારણ કે ઝવેરચંદ મેઘાણીના કોપીરાઇટ પૂર્ણ થઈ ચૂક્યા છે, એટલે એ દરેક મેઘાણીની દરેક સાહિત્ય એમાં પ્રાપ્ય છે। આ ઉપરાંત
સ્રષ્ટાર્થમાં ઘણી બધી વાર્તાઓ એવી છે, એક તેતરના કારણે, એક તેતર પક્ષીના કારણે સમાજના બે સમુદાય વચ્ચે થતો સંઘર્ષ અને એ સંઘર્ષના અંતે આવતી સમજણની વાત છે. તો હું માનું છું કે આ સૌરાષ્ટ્રની રસદાર નથી, આ તો માનવ જીવનની રસદાર છે. આ દરેક વ્યક્તિને, દરેક વિસ્તારના લોકોને લાવવું પડે. હમણાં ઓલિમ્પોની વાત કરી મેં, વિશ્વ સ્તરની વાર્તામાં સ્થાન પામે એવી વાત છે. એક કન્યા, કોકોડીલી કન્યા નવલી પરણેતર લગ્ન થાય છે, પોતાના સાસરે જાય છે, બહુ જ ઉત્સાહ છે સાસરે જવાનો, અને સાસ ઘર હું મારું આવું બનાવી, એ કેટલી બધી ભાવનાત્મક વાત છે અને એની એક એક કરુણાંતિકા છે ઓળીપો, પણ એ માનવીય ભાવ છે. એટલે માટે એને આપણે સૌરાષ્ટ્ર એવા ઝોન પૂરતા મર્યાદિત નહીં કરી શકીએ, કારણ કે માનવીય ભાવ તો સાર્વત્રિક છે, દુનિયાભરમાં સરખો છે. તો આવી અનેક વાર્તાઓ સૌરાષ્ટ્રની રસધારમાંથી તમને મળે છે. ઝવેરચંદ મેઘાણીની બીજી જ એવી એટલી જ રસપ્રદ અને યશસ્વી કૃતિ એટલે સોરઠી બહારવટિયા. એક આખો સમયગાળો એવો હતો જેના વિશેની વાત મેઘાણીએ માંડીને કરી છે, જે સમયે જીવન મૂલ્યો જુદા હતા, પરંપરા હતી, પણ નેક અને ટેક આ બે બહુ મહત્વના હતા. અને એ નેક અને ટેક ના કારણે જે બહારવટે ચડ્યા છે, સ્થાપિત સત્તાની સામે નારાજ થઈને જે પોતાની ઈમાન ટકાવી રાખવા માટે બહાર નીકળ્યા છે, એવા લોકો બહારવટી, બહાર જઈને વટ રાખે છે. શબ્દ પ્રયોગ આ છે. એ સોરઠી બહારવટિયા વિશેની વાત ત્રણ ભાગમાં મેઘાણી જે કરી છે, એ સોરઠી બહારવટિયાના ત્રણ ભાગ પણ ઇન્ટરનેટ ઉપર અવેલેબલ છે. હવે વાત કરીએ ઝવેરચંદ મેઘાણી ઉપરાંત કનૈયાલાલ મુનશી. મિત્રો, બહુ આગ્રહપૂર્વક કહું છું અને એમાં જરાય અતિશયોક્તિ ન સમજશો કે ગુજરાતી વાંચતા જેને આવડે છે એને આ ત્રણ નવલકથા ફરજિયાતપણે વાંચવી જોઈએ, આવું મારું બહુ નમ્ર મંતવ્ય છે. અને ત્રણ નવલકથા એટલે ગુજરાત પાટણની પ્રભુતા, એનો બીજો મણકો છે ગુજરાતનો નાથ, અને ત્રીજો મણકો છે રાજાધિરાજ. આ મધ્યયુગના ગુજરાતની વાત છે, ગુજરાતી અસ્મિતાની વાત છે. આજે આપણે ગુજરાતી અસ્મિતા શબ્દ વારંવાર સાંભળીએ છીએ, ગુજરાતીપણાની વાત છે. એ અસ્મિતા શબ્દનો સૌ પ્રથમ જયઘોષ કરનારા હતા કનૈયાલાલ મુનશી, અને એ આ ત્રણ નવલકથાઓના માધ્યમથી થઈ છે. વાત છે સિદ્ધરાજ જયસિંહ, ગુજરાતના સૌ સર્વપ્રથમ પ્રતાપી રાજા, જે ભીમદેવ સોલંકીના વંશ. એ સિદ્ધરાજ જયસિંહની બાળ વય છે, અને ત્યારે ગુજરાતની રાજનીતિ, ગુજરાતનું શાસન, ગુજરાતનું પ્રજાજીવન કેવું છે અને કેવી રીતે ગુજરાતી પ્રજા એમાંથી ઉત્ક્રાંતિ સર્જતી જાય છે, આગળ વધતી જાય છે અને સમૃદ્ધિ, સમજણ અને શાંતિના નવા શિખરો મેળવે છે, એની આખી આ વાત છે પાટણની પ્રભુતામાં. પાટણની પ્રભુતા એ પાટણની જ પ્રભુતા નથી, સમગ્ર ગુજરાતી પણાની પ્રભુતાની વાત છે. બીજો મણકો છે ગુજરાતનો નાથ. ગુજરાતનો નાથ એ પણ સિદ્ધરાજ જયસિંહ, સિદ્ધરાજ જયસિંહના એક પિતરા ત્રિભુવનપાળ, અને મુનશીએ સર્જેલું એક કાલ્પનિક પાત્ર કાકભટ્ટ, એ ત્રણ વચ્ચે જોલા ખાતી નવલકથા છે ગુજરાતનો નાથ. એ ત્રણ પૈકી આપણે નક્કી ન કરી શકીએ વાર્તાના અંતે કે ગુજરાતનો નાથ ખરા અર્થમાં કોણ છે. રાજા સિદ્ધરાજ છે, રાજા સિદ્ધરાજનો બાહુબળ આપનારો ત્રિભુવનપાળ છે, કે આ બધાથી ઉપરવટ પોતાના મુત્સદ્દીપણાથી બધાને માત આપનારો કાકભટ્ટ છે, કે પછી મુંજાલ મહેતા, જે ગુજરાતનો અત્યારે ગુજરાતનો નાથ નવલકથાના આવતા સુધીમાં મુંજાલ મહેતા નિવૃત્તિના આરે છે, છતાં પણ એનો પ્રભાવ એટલો ઓસરતો નથી. આ બધા જ જે પાત્રોનો નામ હું બોલ્યો છું, આ ગુજરાતી પ્રજા જીવન ઘડનારા બહુ મોટા ઘડવૈયાઓ છે. આ બધાનું ઋણ આપણે કોઈ કાળે ચૂકવી શકીએ એમ નથી, પરંતુ એ બધાની યશ કથા આ નવલકથાઓમાં છે. આપણે એમના વિશે પણ જાણવું જોઈએ, એ આપણી ફરજ છે. અને ખાસ તો કેવી ઉત્ક્રાંતિમાંથી આપણે પસાર થયા છીએ, આપણા પૂર્વજો, આજે આપણે જે છીએ, આજે આપણી આસપાસનું ગુજરાતનું જે માહોલ છે, ગુજરાત હંમેશા સમૃદ્ધ કહેવાય, ગુજરાત હંમેશા વેપારી રાજ્ય કહેવાય, ગુજરાત હંમેશા ગુજરાતીઓ પોતાની કોઠા સૂજ અને સમજણ માટે સમગ્ર વિશ્વમાં જાણીતા છે. તો આ કોઠા સૂજ, આ સમજણ ક્યાંથી આવ્યું એ સમજવા માટે પણ આ ત્રણ નવલકથા, પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજ, આ ત્રણ બહુ જ ઉપયોગી નીવડશે. મને લાગે છે કે સોરઠી સૌરાષ્ટ્રની રસધારના પાંચ ભાગ, સોરઠી બહારવટિયાના ત્રણ ભાગ અને આ ત્રણ દળદાર નવલકથાઓ, આ 11 પુસ્તકો જો રસપૂર્વક વાંચવામાં આવે તો હવે પછીના લોકડાઉનના જે 15-17 દિવસ બાકી છે, એ મને બરાબર બહુ જ ખાતરી છે
કે તમે બહુ જ સરળતાપૂર્વક અને બહુ રસપૂર્વક અને છતાં ફળદાયી રીતે પસાર કરી શકશો. અનિવાર્ય છે લોકડાઉન, ફરી એકવાર આપ સૌને નમ્ર વિનંતી કે સ્ટે હોમ સ્ટે હેલ્ધી. નોબતના માધ્યમથી આપ સૌની સાથે મળવાનું થયું છે માટે હું નોબતનો પણ આભારી છું. ધન્યવાદ.